કચ્છનું જખો બંદર માછીમારી ઉદ્યોગ માટે જાણીતું છે, જો કે અહીં સરકારી અસુવિધાઓની ભરમાર પણ છે. જખોમાં મત્સ્ય વિભાગની કચેરી આવેલી છે, પણ સ્ટાફ કે અધિકારી નથી. પરિણામે માછીમારોના પ્રશ્નોનો ઉકેલ આવતો જ નથી. અબડાસા તાલુકાના જખો બંદરની મુલાકાત લીધી હતી. અહીં જખો ખાતે મત્સ્ય ઉદ્યોગ અધિક્ષકની કચેરી આવેલી છે, પણ કચેરીમાં સ્ટાફ નથી. અધિક્ષક ચાર્જમાં છે, જેથી ક્યારે આવે એ કહેવાય નહીં. માત્ર અહીં ચોકીદાર જ હોય છે, એટલે કે ચોકીદાર જ અધિક્ષક હોય તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે, જેથી સ્થાનિકોને સાથે સાથે હજારો માછીમારોને સાચી માહિતી મળતી જ નથી. ફિશરીઝ વિભાગમાં સરકાર દ્વારા ભરતી કરવામાં આવતી જ નથી તેવું જણાવી જખો ફિશરીઝ એસોસિએશનના પ્રમુખ અબ્દુલ શાહ પીરઝાદાએ જણાવ્યું કે જ્યારે વાવાઝોડું કે અન્ય કોઈ આફતની પરિસ્થિતિ નિર્માણ પામે ત્યારે સાચી માહિતી માછીમારોને સમયસર મળતી જ નથી. જખો ખાતે ફિશરીઝ વિભાગની ઓફિસ છે, પણ સ્ટાફ નથી, જેથી આ કચેરી કોઈ કામની જ નથી તેવું કહી શકાય. મોબાઈલ નેટવર્ક પણ ત્યાં નથી, ત્યારે ડિજિટલની વાત કરવામાં આવે છે. વિકાસ મોડલની વાત થાય છે, ત્યારે બીજી તરફ સાચી માહિતી જ નથી મળતી. તાકીદે અહીં ખાલી જગ્યા પૂરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આમ જખો બંદરે માછીમારોને પૂરતી જાણકારી આપવામાં આવતી નથી. સ્ટાફના અભાવે ઓફિસ છે, પણ સ્ટાફ નથી. આ જખો બંદર ખાતે મહત્ત્વનું બંદર છે, જ્યારે અત્યારે અહીંયા અધિક્ષક જોવા મળતા નથી, એ બાબત શું કહેશો સાહેબ? કચ્છ જિલ્લો બહુ મોટો છે, 19-20 તો મત્સ્ય કેન્દ્ર છે. એના ઉપર જિલ્લા અધિકારીની નિમણૂક ફક્ત ને ફક્ત જખૌ અને ભુજ માટે થવી જોઈએ. હવે હાલના જે ગોયલ સાહેબ છે, જિગ્નેશ ગોયલ, એમની પાસે ત્રણથી ચાર ચાર્જ છે. તો એ લોકો રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છનો ચાર્જ છે. તો મને એવું લાગે છે કે સરકારે ભરતી નથી કરી એના હિસાબે એમની પાસે ત્રણ ચાર છે. મારી આપના માધ્યમથી એક વિનંતી છે કે કચ્છ જિલ્લો એ બહુ મોટો છે અને એ કાયમી જિલ્લા અધિકારી હોવા જોઈએ, એવી હું આપના માધ્યમથી સરકારશ્રી પાસે અને ફિશરી ડિપાર્ટમેન્ટ પાસે અમારા જખો માછીમારો અને કચ્છના માછીમારો વતી હું માગણી કરું છું. અત્યારે જોવા જઈએ ને, કોઈ કુદરતી આપત્તિ આવે તો અત્યારે કઈ રીતે આ મેસેજ પાસ કરો, કારણ કે અહીંયા તો મોબાઈલ ટાવર પણ નથી. સાહેબ, તમે સવાલ બહુ સરસ કર્યો, એ બદલ હું તમને અભિનંદન આપું છું. જખો બંદર ઉપર સૌરાષ્ટ્ર અને ગુજરાતના તમામ બંદરોથી માછીમારો 10 મહિના સુધી રહે છે કુટુંબ કબીલા સાથે. રહી વાત કુદરતી આફત, તો સરકાર તરફથી એક અહીંયા સાયરન જેવી કોઈ વસ્તુ રાખવી જોઈએ કે વાવાઝોડું આવે છે કે કેટલા નંબરનો સિગ્નલ લાગે, શું છે, એ કોઈ વસ્તુ નથી, એ રાખવું જોઈએ. અને બહુ જરૂરી, જેથી કરોડો રૂપિયાનો ટર્નઓવર થતું હોય જખો બંદર ઉપર અને માછીમારો પોતાનું જે દક્ષિણ ગુજરાત છે, વેરાવળ છે, જે બંદરો ઉપર માછીલીનો પ્રોસેસ થાય છે ત્યાં કોઈ પણ જાતનો અહીંથી ફોન લાગતો નથી. એનું કારણ એક જ છે કે જખો બંદર ઉપર કોઈ પણ ટાવર નથી, એટલે ફોન અમારા મોબાઈલ મૂગા જ પડ્યા હોય. મછલીનો ભાવ નહીં, પછી કુદરતી આફત આવે ત્યારે દરિયામાંથી માછીમારોને પાછો બોલાવવા માટે સરકારશ્રીના અધિકારીઓને અને કલેક્ટરશ્રીને બહુ મોટી કવાયત કરવી પડે છે. એનું કારણ એક જ છે કે જખો બંદર ઉપર મોબાઈલ ટાવર નથી. તો આપના માધ્યમથી સરકારશ્રી પાસે અને કલેક્ટરશ્રી પાસે જખો બંદરના માછીમારો વતી હું એસોસિએશનનો પ્રમુખ તરીકે આપના માધ્યમથી હું માગણી કરું છું કે જખો બંદર ઉપર એક સરસ અને સારો કોઈ પણ સરકારી હોય કે જીઓનો હોય કે કેનું પણ હોય એક ટાવર હોવો જોઈએ.